સડસઠમાં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે વેરાવળ ખાતે પધારેલ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય આવેલી ત્રિવેણી સંગમ તીર્થ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા 67માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથ ખાતે નક્કી કરી હોય, જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિનની પૂર્વે ગીર સોમનાથ જિલ્લામાં ઉપસ્થિત રહી મહિલા સંમેલન, સાગર ખેડૂત સંમેલન સહિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે આવેલ ત્રિવેણી સંગમ તીર્થ ખાતે મહાઆરતી કરી, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે એવા ત્રિવેણી ઘાટ પર આરતી કરતા આધ્યાત્મિક વાતાવરણ ખડું થયું હતું. ત્યારબાદ વેરાવળ ખાતે ખાસ યોજાયેલ જય સોમનાથ શીર્ષક નામના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂલકાઓની કલાકૃતિ નિહાળી પ્રભાવિત થયા હતા. આપણો 67મો પ્રજાસત્તાક દિન પૂરો દેશ ઉજવી રહ્યો છે. ગુજરાત ગીર સોમનાથની અંદર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે અને એના સિલસિલાની અંદર ગીર સોમનાથની અંદર પ્રજાકીય કામો કરવા માટેના ખાતમુહૂર્તો અને લોકાર્પણો લગભગ 600 કરોડ કરતાં વધારેના થયા છે. પાણીની સુવિધા હોય કે ક્યાંક આરોગ્યના ધામ બનાવવાની બાબત હોય, ક્યાંક ક્યાંક વહીવટીતંત્રને કામ કરવા માટે તાલુકા સેવા સદન બનાવવાનું હોય, તો વેરાવળની ચોપાટી મુંબઈની ચોપાટી કરતાં પણ સર્વશ્રેષ્ઠ બને એના માટેના આપણે પ્રયત્ન કરીશું. નવો જિલ્લો હોવાના કારણે અધિકારીઓને રહેવા માટેના પણ આવાસની જરૂરિયાત હોય છે, એટલે આજે 90 જેટલા આવાસો બનાવવા માટેનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને આજે અહીં ત્રિવેણી સંગમ ઉપર નદીની પૂજા કરી છે. નદી એટલે માતા, માતા મતલબ નદી હશે તો માનવીનું જીવન હશે અને એટલા માટે નદીને પણ બચાવવી જોઈએ અને નદીની અંદર વહેતા પાણીનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ, શુદ્ધ પાણી હોવું જોઈએ અને એને જ કારણે આજે પશુ પક્ષીઓ પણ નદીના પાણીથી જીવિત રહેતા હોય છે, એનો આનંદ પણ અબાલ વૃદ્ધ બધા જ લેતા હોય છે અને આજે આખી જે ચોપાટી અહીં બની છે નદીનો કિનારો એ પણ એક અદ્ભુત બેસવા માટેનું, મનોરંજન માટેનું, શ્રાદ્ધ માટેનું એક ઉત્તમ સ્થાન બન્યું છે. ભવિષ્યમાં આ સોમનાથ ભગવાનનો આ આખી પવિત્ર ભૂમિને હજુ પણ વધારે આરામદાયક, સુવિધાદાયક અને દેશ વિદેશમાંથી જે પર્યટકો અહીં આવે છે, જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે, ભગવાન સોમનાથની આરતી પૂજા અર્ચના કરી અને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે એના માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે, કરશે. આજે સાંજે જય સોમનાથનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંના જ બાળકો આપણી સમક્ષ મૂકવાના છે. આપણને ખ્યાલ આવશે કે આપણા બાળકો કેવા કલા રસિકો છે, કલા કૌશલ્યથી કેવા સભર છે અને કેટલું સુંદર કામ કરી શકે છે એનો અનુભવ આજે ગીર સોમનાથની જનતાને પણ થશે. આપણને કલ્પના નથી હોતી કે આપણા બાળકોની અંદર કેટલા પ્રકારની શક્તિઓ પડેલી છે. અમારો તો પ્રયાસ છે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર કાઢવા માટેનો. રાકેશ પરેડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.